श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे। स्वामी बात करी जे सत्संगी से सत्संगी जेवा छे तेवा समझाता नथी। आप मन में रह के हूँ बधाने ओरखू छू पन स्वामी कहू सत्संगी जेवा छे तेवा समझाता नथी। साधु जेवा छे तेवा समझाता नथी। जेवा छे तेवा आम तो समझिए छे ऊपर ऊपर तो पण खरेखर जेवा छे एवा समझाता नथी। ने पोताने पोताना जीवनी पण खबर नथी જે મને કેવા સમર્થ મળ્યા છે। હવે પલટો મારીને સ્વામીએ ખરેખરી વાત કરે છે। ભગવાનને મોટા સાધુનું રહસ્ય તો સમજાતું નથી। તે રહસ્ય તો એ છે જે ભ્રમરૂપ થઈને હેત કરવું। આપણે હેત કરીએ છીએ ભ્રમરૂપ થઈને હેત કરતા નથી। એમને જીવનું લક્ષણ છે ગમે તેમાં હેત થઈ જાય એટલે એવી રીતે સ્વામીમાં થોડો વિશેષ આપણે સમજીએ અને એવી રીતે હેત કરીએ। ભગવાને મોટા સાધુનું રહસ્ય તો સમજાતું નથી। તે રહસ્ય એ છે જે ભ્રમરૂપ થઈને હેત કરવું। આ તો આપણે સાર છે આપણી ફિલોસફી તત્વજ્ઞાન બધાનું। આ સાર છે બધે આખી દુનિયામાં બ્રહ્માંડોમાં। આ અહીંયા જુદું પડીએ છીએ સ્વામી કહ્યું કે ભ્રમરૂપ થઈને હેત કરવું આપણામાં આપણને પણ લાગવું પડે। આપણે હેત તો કરીએ છીએ અને આપણને લાગે છે આપણે હેત કર્યું છે અને મારા વિના મારે બીજી ક્યાંય વૃત્તિ નથી એ બધી। પણ સ્વામી કહે બધું ખોટું। ભ્રમરૂપ થઈને હેત કરવું તે પાકું થાય ને આ તો વેગે ચડી જવાનું છે। ત્યાગને વેગે ચડી જવાય રાગને વેગે ચડી જવાય ને ગપ્પા મારવાને વેગે ચડી જવાય। સ્વામી સ્પષ્ટ લખ્યું છે ગપ્પા મારવા વેગે ચડી જાય। આપણને ભાન ન રહે ગમે તે વાત કરતા હોય ભગવાનની પણ છેવટે તો ગપ્પા ઉપર આવી જવાય ધ્યાન ના રહે અને સરકી જવાય પાટા ઉપરથી ગાડી ઉતરી જાય અને ગપ્પાને વેગે ચડી જાય। આ બધા મોટે ભાગે આવું થતું હોય છે। બ્રેક ના વાગે તો આવું થઈ જાય તો આપણે ભ્રમરૂપ થઈ હેતે કંઈ થઈ ભ્રમરૂપ થઈને હેત કરું તો બધું ચોખ્ખું ચટ થઈ જાય। ના તો વેગે ચડી જવાનું છે ત્યાગને વેગે ચડી જાય રાગને વેગે ચડી જાય રાગને વેગે ચડી બસ સાચી છે। ત્યાગને વેગે તો બહુ ઓછું ભાગ્ય બને પણ રાગને વેગે તો ચડી જાય એમાં જ રચ્યા એમાં જ પડ્યા છે એ જ પ્લેટફોર્મ ઉપર આપણે હાલીએ ચાલીએ છીએ અને એથી આગળ ગપ્પા મારવાને વેગે ચડી જાય પણ રહસ્ય સમજાય નહીં ત્યાંથી શું ઉઘડ્યું। આપણે શ્રીજી મહારાજ પોતે અક્ષરધામમાંથી આવ્યા છે અને ડાયરેક્ટ આપણી પાસે આવ્યા છે
અને તો એ એ શા માટે આવ્યા છે એ અવશ્ય સમજવું જોઈએ, તો બધું લેખી લાગે, જીવન ધન્ય બની જાય. નહીં તો હવે એક શાના માટે આ છે એ સમજાવ્યું નહીં તો આપણે બધું ઠીક છે, બધું ત્યાગી થયા, કપડાં ધારણ કર્યા અને આગા પાછા થયા, પણ ખરેખર તો એ સ્વામી શા માટે આવ્યા છે, મહારાજ શા માટે આવ્યા છે એ હવે જ સમજાય. કોઈ આપણી પાસે આવે તો આપણે જાણીએ છીએ, સમજી લઈએ છીએ કે શા માટે મારી પાસે આવે છે. તો મહારાજ અને સ્વામી આવ્યા અને આપણે ના સમજીએ તો જીવન બધું અવલેખે છે. એટલે જાણે છે હું મારું રૂડું કરીશ, એ બધા જ મનમાં રહે છે. થોડુંક થોડા ગુણ આવી ગયા, થોડાક આમ તો ચાર પાંચ ગુણ આવી ગયા, અને આમ જાણે કે હું મારા જીવનું રૂડું કરીશ મનમાં. પણ જાણે છે હું મારું રૂડું કરીશ, પણ તે તો મોટા કરશે તો જ થશે, કારણ કે એમને ડ્રાઈવર હોય ને, એલ તો લર્નિંગ લાયસન્સ, એ બધું ગોટો વારે ગમે ત્યાં ગાડી ઘૂસાડી દે, પણ જે ખરેખર ડ્રાઈવર હોય એ સ્વામી, એ તમને જ્યાં લઈ જવાનું હોય ત્યાં જ લઈ જાય. એ રીતે ને જાણે છે હું મારું રૂડું કરીશ, પણ તે તો મોટા કરશે તો જ થશે, તો જ થશે. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છીએ, હવે શાસ્ત્રી મહારાજ મળ્યા, યોગી અપા મળ્યા, પ્રમુખ સાંઈ મહારાજ મળ્યા, એટલે આપણે એમની પાછળ જવાનું છે, તો પકડી રાખવાનું, હાથ છૂટી ના જાય, તો એ બધું આપણે કરવાનું છે. જોકે એ તો છેવટે છોડેવા નથી, આપણામાં હિત થયું, નિષ્ઠા થઈ એ છોડ્યો, પણ આપણે ભરજબરી છોડાવીએ તો વાત જુદી. જેમ આપણે કીડી શકી, મહારાજે હાથ પકડી રાખ્યો તો હાથ છોડાઈને જતા રહ્યા, એવું થયું. તો એ તો છોડેવા નથી, પણ તો આપણે છોડાવી દઈએ ને જતા, એટલે છોડાય એટલે સત્સંગના નિયમ ના પાડે અને જેમ તેમ વર્તે, એ બધું એ હાથ છોડાય દીધું જેવું થાય. બધે તો મોટા કરતા થશે, ને મહિમા તો એવો છે, જે મહિમા એવો છે, મહિમા ખરેખર આપણે મહિમાની ખાધ છે, સખત ખાધ છે. મહિમા હોય તો બધું કાંઈ બાકી રહે નહીં, પણ મહિમા છે. સ્વામી કહ્યું એટલે મહિમા તો એવો છે જે પંચ માપા ભરી જાય, એ તો આપણે ગણતીને ભરે બધું ચાલે છે, પણ આગળની વાત જાય ને, કારો સર્પ કરડ્યો હોય તો ચડે નહીં, એમાં વિશ્વાસ આવે નહીં. પણ જેવા ખરેખર યોગીઓ પાસે તો આપણે થયું છે, એમની આંગળીએ સર્પ કરી, ભયંકર કારો સાપ, પણ તય દોરી ડેરીમાં ધૂન કરાઈ. શાસ્ત્રીમાં જે કહ્યું, ડૉક્ટર કોઈ લાવવાની જરૂર નથી, ડેરીનો પ્રતાપ છે, અહીં ઉતરી જશે. તો ચાર પાંચ કલાકે જે ઉતરી ગયો, પણ ચડ્યો નહીં. બધા
डॉक्टर भी बदा कह रहे हैं आ स्वामी जुगी बापा धाम में जैसे तब कहीं करो तो स्वामी के कहीं करू नहीं तो ये सख्त विश्वास तो अभी रीते थे अघरू है आप गमे कहीं तो विश्वास न रहे डॉक्टर ने दौड़ा दौड़ी में पड़ी आप पर हकीकत है महिमा हो तो आई रीते थे पौर वगर वरसादे दाणा पाक्या स्वामी के गए वर्षे એટલે વગર વરસાદી દાણા પેક એ ભગવાનની કળા છે નીચેથી પાણી આવ્યું અને દાણા પેક પણ ગમે એમ સ્વામી કહેવું છે કે આ બધો જો વિશ્વાસ હોય મહિમા હોય અને વિશ્વાસ હોય તો આ બધું થાય સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે વિષયનો અંત આવે તેમ નથી આ સમજી જ રાખવાનું છે મધ્યના 47માં મહારાજે કહ્યું છે વિષયનો અંત આવ્યો નથી ને આવશે નહીં અંત આવ્યો નથી એ તો બરાબર છે પણ આવશે નહીં એ ગાડી પાછી વારવાની થઈ કારણ કે તમે ગમે એમ ચાલો ફૂલ સ્પીડમાં પણ વિષય તૃપ્તિ થવાની જ નથી તેને પાછું વારવાનું તો આપણે શું કરવું તો આ જ્ઞાન સમજણ કે જે સત્સંગની સમજણ છે એ રીતે લઈને પાછા વારવાનું છે થઈ જ નથી તૃપ્તિ થઈ જ નથી થશે જ નહીં એટલે આપણે જે સત્સંગી છીએ સમજણવાળા છીએ એટલે આપ તો પાછા જ વરવાનું છે વિષયના માર્ગે દોડાદોડી નથી કરવાની વિષયનો અંત આવે તેમ નથી પછી સુથાર માદા ભક્તે પૂછ્યું છે નિર્મૂળ કેમ થાય હવે તો ઠેઠની વાત નિર્મૂળ કેમ થાય એક તો વિષયમાં આગળ નગર થયા કરે અને નિર્મૂળ થવાની વાત કહી ત્યારે સ્વામી બોલ્યા છે નિર્મૂળ થયા હોય તેના સંગથી જ્ઞાન થાય વૈરાગ થાય વિવેક આવે અને આત્માને દેહ જુદા સમજાય તો નિર્મૂળ થાય નિર્મૂળ સહેલી વાત નથી જળ મૂર્તિ મારે સારંગપુરના પહેલા વર્ષના હાથમાં કહ્યું એક જરાક પણ આપણે ઈચ્છા થાય કોઈ પદાર્થની કોઈ વસ્તુની તે નિર્ગુણ ના કહેવાય એટલે જરાક પણ લેશ પણ જો ઈચ્છા થાય તો નિર્ગુણ ના કહેવાય તો ભાઈ આ બધું કરવાનું છે આપણે ખાઈ પીને ફરી ફરવાનું નથી આ બધું કરવાનું છે આ નિશાન રૂપ પણ છે આપે કે ભલે આજે તો નથી કાંઈ પણ મારે આવી રીતે વર્તવાનું છે આવી રીતે કરવાનું છે મહારાજે પોતે જ વાત કરી જે હરિભક્તને રહેવું હોય મારી પાસે તો તમે મેળજો રે મિથ્યા પંચ વિષયની આશ જો મહારાજને અને વિષય બને જ નહીં પણ તોય મહારાજ અહીં પધેરા છે આપણા માટે અને આપણને ઉગાડવા માટે તો મહારાજને ભેગા ના ગણતા પણ મહારાજ તારવા આવ્યા છે ડૂબતો હોય એ તારવા હોય પણ બીજાને લાગે કે બે ડૂબે છે પણ એક તારે છે અને એક ડૂબતો હોય છે પણ મહારાજને એ રીતે નિર્મૂળ થયા હોય તેના સંગથી જ્ઞાન થાય નિર્મૂળ થયા હોય જે પુરુષ હોય
વ્યક્તિ હોય અને નિર્મૂળ થયું હોય, ખાલી વાતો ના કરે, નિર્મૂળ થાય. વાતો તો બધા કેટલી બધી વાતો કરે અને ગ્રંથો લખાય છે, પણ એ કામ ના થાય. જે નિર્મૂળ થયો હોય, નિર્મૂળ થયો હોય, થયા હોય તેના સંગથી જ્ઞાન થાય, વૈરાગ થાય એના સંગથી. એમને વૈરાગ થાય, એ વૈરાગ ટકે નહીં, ક્યાંય ઉડી જાય. પણ એના સંગથી, જેને નિર્મૂળ થયો એના સંગથી જ્ઞાન થાય, વૈરાગ થાય, વિવેક આવે. વિવેક આવે. આ વિવેક જુદો છે. આપણે જેમ માનીએ છીએ વિવેક નહીં, દેહને આત્મા નિવૃત્તિ નોખી સમજે એ વિવેક. વિવેક આવે ને આત્માને દેહ જુદા સમજાય. આપણે વાતો તો ઘણી બધી કરી છે આત્મા, પણ ખરેખર આત્મા દેહ જેમ તલવારને જ્ઞાન કેવી રીતે ખકડે એ રીતે જુદા થાય તો કહે. હવે એવા પુરુષ હોય, શાસ્ત્રીય યોગીઓ પ્રમુખ હોય, આપણા જેવા જ લાગે બધું. આપણે ખાવું પીવું ટૂબે છે બધું જ આપણે, પણ એમણે તો તરવાને જ્ઞાન જેવું છે. એ ખખડે ઉપરથી દેખાય, આપણને દેખાય, દેહ ને આત્મા દેખાય ભેગા, અને એમનું પણ દેખાય, પણ અહીં જુદું પડે, અહીં જુદા પડે છે. તે સુખજી જળભરત જનક અંબીશ એના વિષય નિર્મૂળ થયેલા જાણવા. એમની ભક્તિ બધી, એમનું બધું બધા ગુણોથી લાગે કે એમના નિર્મૂળ થયેલા જે દેખાય. માટે નદીનો, ઋષિનો, સ્ત્રીનો ને વિષયનો અંત લેવો નહીં. ટૂંકમાં તો નદીને, ઋષિનો અર્થ સ્ત્રીનો ને વિષયનો અંત લેવો નહીં. સ્ત્રી અને વિષયનો અંત લેવો નહીં, એ પાર પમાયું જ નથી. આમ જેમ ઊંડા ઉતરીએ એમ બધું વધારે ને વધારે લબ્ધા એવું છે. એટલે આપણે આ નિયમમાં રહીને અંત લેવા જવા જરૂર નથી. એમાં તો બધું ગડબડ ગોટા પર ભલ ભલા. ઋષિ મુનિ જંગલમાં ગયા સાધના કરી તો એ સૌભરી બની, 60,000 વર્ષ તપ કર્યું, પણ તો એ બહાર નીકળ્યા તો એવા ને એવા થઈ ગયા. એટલે એવો અંત લેવા એવું નથી. પણ આજ્ઞામાં આપણે તો મહારાજ સ્વામી મળ્યા એની એમની આજ્ઞા બહુ સુખિયા કરી દીધા છે. આજ્ઞામાં રહું પકી અંત લેવા જેવો નથી. ને વેદ તથા શિક્ષાપતિ પ્રમાણે વર્તતું, અને વેદને શિક્ષા આપે એ પ્રમાણે વર્તતું. નીતિ નિયમ અને આપણે સંયમ આ બધું કેળવવું. ને વેલો છે તે ઉપરથી સુકાઈ જાય ને મૂળમાં લીલો રહે તો ઉપર લીલો જણાય, ઉપર લીલો રહે ને મૂળમાંથી કાપી નાખે તો ટળી જાય. આપણે મૂળ ખોદીને કરીએ તો ટળી જાય, નહીં તો ઉપરથી ડાળકા પાંદડા સુકાઈ જાય, પણ નીચે મૂળ હોય તો મૂળમાંથી લીલો રહે. અને તે સ્વામીએ વાત કરી કે પણ લીલો રહે ને મૂળમાંથી કાપી નાખે ટળી જાય. ક્રિયા તો પૂર્ણ સંસ્કારને અનુસારે થાય છે. ને કોઈ કહે હરી હો ગયા, કોઈ કહે હોનહાર, મુક્ત પ્રગટ કી પીછ બિંધ ભટકત સબ સંસાર. જો આપણે તો નિષ્ઠામાં આ ચાર વાત આવે છે તો આપણે તો પ્રાપ્તિ છે. અને શાસ્ત્રી મહારાજ કહ્યું
सत्पुरुष पृथ्वी कभी जत्ता ज नहीं। एट आप तो घी कह रहा है, बाकी बीजा तो बदा आटा मारे से। अगर थी गया तेना सारू कूटे से, थी गया एना सारू कूटे से, ने अगर थाशे तेना सारू कूटे से, पण आ प्रगट छे तेने कोई मानतुं नथी। स्वामी पोतानी वात करे के भाई स्वामी साव सामान्य लागे, आपा जेवा ज लागे, फेर जणाय नहीं। एटले जे पासे आयो होय अने जोतो होय समागम करतो बधुं करतो होय, पण तो आ तो देहनो भाव जणाय, अने अखंड महिमा समझाय ज नहीं। आने लीधे अपना जीवा ज लागे, एटले ए पर अपना जीवा नथी। पत्थर ने पारस मणी बे सरखा लागे, सरखुं देखाय, पण एनो जे गुण छे साव जुदुं छे। તેમ સ્વામીએ કહ્યું કે આપણે આ મહિમા સમજવા આટલું ભેગારીને મહિમા સમજાતું નથી, તે આ મહિમા સમજાય તો કામ થાય। સદાન સાંઈ મહારાજની જય।